हेलो स्टूडेंट्स, आज आपने पोयम नंबर टू पर जाइए छे, जेनु नाम छे पेंसिल। खूब ज सरस मजानी पोयम आपणी सामे आ मुकवामां आवी छे। मूळ पेंसिल पोयम जे छे ए जयंत परमार द्वारा लखाई छे, अने पछी एनुं ट्रांसलेशन बैदर भक्त द्वारा करवामां आव्युं छे। हवे ज्यारे जे वर्कनुं ट्रांसलेशन आप्युं छे, एनो मतलब एवो थयो कि प्रॉपर बीजी कोई लैंग्वेजमां लखायुं छे, અને પછી જે તે લેખક દ્વારા એનું ટ્રાન્સલેશન કરવામાં આવ્યું છે, બરાબર। તો જયંત પરમાર વિશે થોડી વાત કરીએ તો જયંત પરમાર મૂળ અમદાવાદના, અને નાનપણથી જ એને થોડો ડ્રોઈંગનો શોખ હતો, તો એ ફ્રેમવર્કર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી। પછી ધીમે ધીમે કરતા એને સાહિત્ય છે, લેખન કાર્ય જે છે એમાં વધારે પકડ આવતી ગઈ, અને એણે પછી ઉર્દુ ભાષા શીખી અને ઉર્દુ ભાષામાં એના તમામ વર્ક લખ્યા છે। હવે મૂળ પોયમ ઉર્દુમાં લખાયેલી છે અને બૈદર ભક્ત દ્વારા એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવામાં આવી છે। સમજાઈ ગયું છે તમને? આ જયંત પરમાર જે છે એ ખૂબ જ વેલ નોન પોએટ છે। સામાન્ય રીતના એનું જે લેખન કાર્ય છે એમાં એણે દલિત સમાજનો વધારે, તો આ વાત થઈ જયંત પરમાર વિશે, બરાબર। ઘણા બધા એવોર્ડ દ્વારા સન્માનિત પણ સાહેબને કરવામાં આવેલા છે, અને અહીં જે પોયમ મૂકી છે એ પોયમ એમના જે એમની કૃતિઓ છે એ કૃતિઓમાંથી ખૂબ જ ફેમસ છે। લેખકે અહીં જે બાબત રજૂ કરી છે એ લગભગ તમને, મને અને દરેક પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને લાગુ પડે છે। અહીં જે ટાઇટલ આપ્યું છે પેન્સિલ, તો પેન્સિલથી આપણે પરિચિત છીએ, પેન્સિલનો શું રોલ છે આપણા જીવનમાં એ આપણે સમજીએ છીએ, પેન્સિલ સાથે આપણે કઈ રીતના એટેચ છીએ, પેન્સિલનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે ઘણી વાર એવું બનતું હોય છે કે ક્યારેક છોલી નાખીએ પાછી, કારણ કે આપણે કઈ લખવા માંડતું કે સાહેબ અણી નથી, બરાબર। પછી ઘણી વાર એવું બને કે પેન્સિલમાં અણી ન હોય છતાં પણ લખે જ જાઓ છો, લખે જ જાઓ છો, લખે જ જાઓ છો, પતલા ચાડા ગમે એવા અક્ષર નીકળે, બરાબર। કેટલીક વખત પેન્સિલ સાથે આપણે એવું કરીએ કે ઉપરથી છોલી નાખીએ, નીચેથી છોલી નાખીએ, એ બે છેડા છોલી નાખીએ, પેન્સિલ સાથે ઇરેઝર આવે એનો તો બિચારાકનો મરો જ છે, કારણ કે અવારનવાર લખીને અવારનવાર ભૂસવાનો, ઘણીવાર એની દાજ પત્તા ઉપર પણ ઉતરી જતી હોય છે। તો પેન્સિલ સાથે આપણે આવી રીતના જોડાયેલા છીએ નાનપણથી, એ જ પેન્સિલનો ઉલ્લેખ અહીં કવિ દ્વારા કરવામાં આવ્યો છે। પોતાની દીકરી કે જે પેન્સિલ સાથે કયા પ્રકારની હરકત કરે છે, પેન્સિલનો ઉપયોગ કેમ કરે છે, એ બધી બાબત આપણી સામે મૂકવામાં આવી છે। ખૂબ જ સરસ મજાના અને ઇઝી વર્ડ્સ પોયમમાં છે, અને જ્યારે જ્યારે આ પોયમ ભણીએ ત્યારે આપણને આપણું નાનપણ યાદ આવી જશે, અથવા તો અત્યારની આપણો જીવનકાળ છે એમાં આપણે આવી પ્રવૃત્તિ કરતા હશું એટલે હસવું આવી જશે કે નહીં ખરેખર આવું આપણે ક્યારેક કરીએ છીએ, બરાબર। તો આ પોએટની નાની એવી ડોટર છે, એ નાની એવી ડોટર વિશે પોએટે પેન્સિલ ટાઇટલથી આપણને આ પોયમ આપી છે। ઓકે, તમારી સામે આ પોયમમાં આ પ્રકારના હાર્ડવર્ડ્સ આવશે, ટુ લાઇટ
એટલે સળગાવવું, ટુ લાઇટ એટલે સળગાવવું, અને બીજો એનો અર્થ એ પણ થાય કે ટુ લાઇટ એટલે વધારે અણીદાર બનાવવું, શાર્પ કરવું. ઓકે, ટુ બિગિન એટલે શરૂ કરવું, ટુ બિગિન એટલે શરૂ કરવું. ગ્લાસીસ એટલે ચશ્મા, ગ્લાસીસ એટલે ચશ્મા. ફાયર ચેરિયોટ એટલે અગ્નિરથ, ફાયર ચેરિયોટ એટલે અગ્નિરથ. કન્વર્ઝેશન એટલે વાર્તાલાપ, કન્વર્ઝેશન એટલે વાર્તાલાપ. વન આઈડ એટલે એક આંખવાળું અથવા એકાક્ષી, બરાબર, વન આઈડ એક આંખવાળું. પેચ એટલે થીગડું, પેચ એટલે અહીં થીગડું, બીજો એનો અર્થ ઝુમખું એવું પણ થાય, બરાબર, અહીં થીગડાના અર્થમાં લેશું આપણે. વોટરફોલ એટલે જળધોધ, વોટરફોલ એટલે જળધોધ. એક્સ્ટસી, એક્સ્ટસી એટલે પરમાનંદ, આનંદ આવવો, એક્સ્ટસી એટલે કે પરમાનંદ. ફોરહેડ એટલે કપાળ, ફોરહેડ એટલે કપાળ, જે લાસ્ટ પોયમમાં પણ આ શબ્દ આપણી સામે આવ્યો હતો, ફોરહેડ. ઓકે, એક્સ્ટિંક્સ્ડ, એક્સ્ટિંક્સ્ડ એટલે ઓલવી નાખવું, બુઝાવી દેવું, એક્સ્ટિંક્સ એટલે ઓલવી નાખવું કે બુઝાવી દેવું. ક્લિયર? ઓકે, પોયમ ટુ, પેન્સિલ. માય ડોટર, માય ડોટર. લિટલ ડિયર ડોટર. લાઇટ્સ અ પેન્સિલ વિથ શાર્પનર. માય ડોટર, લિટલ ડિયર ડોટર. લાઇટ્સ અ પેન્સિલ વિથ શાર્પનર. The sky of the white paper begins to be filled with light. The sky of the white paper begins to be filled with light. The blackbird flying away with the tree. The blackbird flying away with the tree. Glasses on the eyes of the peacock. Glasses on the eyes of the peacock. The fire chariot flying in the air. The flying chariot flying in the air. The aeroplane walking on the road. The aeroplane walking on the road. The lion having conversation with the cow. The lion having conversation with the it. One-eyed sun on the black tree with a page of cloud over it. A blue fish flying on the forehead of the cloud. Jojo, the blue fish flying on the forehead of the cloud. The yellow butterfly swimming in the waterfall. The yellow butterfly swimming in the waterfall. My darling daughter, in her ecstasy, in busy drawing strange pictures, my darling daughter, in her ecstasy, is busy drawing strange pictures. But when the schoolmaster gave her homework, but when the schoolmaster gave her homework, my darling doll breaks the tip of the pencil in anger. But the schoolmaster gave her homework. My darling doll breaks the tip of the pencil in anger. And the candle of the pencil is extinct. And the candle of pencil is extinct. Only the smoke remains on the sky of the white paper. Okay. Are you get anything from this poem? આટલું રીડ કર્યું એમાં કંઈ સમજાણું તમને? ઓકે, વેરી ગુડ, નાઇસ. ચાલો હવે
એના અનુવાદ ઉપર જઈએ, ટ્રાન્સલેશન વાઇઝ જઈએ અને કવિ જે અહીંયા બાબતો મૂકી છે કવિએ, એ દરેક બાબતને આપણે માય ડોટર લિટલ ડિયર ડોટર લેટ્સ અ પેન્સિલ વિથ શાર્પનર. મારી દીકરી, મારી નાની વાલી દીકરી, લેટ્સ અ પેન્સિલ, પેન્સિલની અણી કાઢે છે વિથ શાર્પનર. બરાબર છે, મારી નાની દીકરી, મારી નાની વાલી દીકરી પેન્સિલની શાર્પનર દ્વારા અણી કાઢે છે. બરાબર, આપણે લાઇટ શબ્દ કીધું, લાઇટ એટલે આમ પ્રકાશ કરવો, પણ અહીંયા મેં તમને શું કીધું કે તેજ કરવું, એટલે પેન્સિલ જે છે ને શાર્પનર દ્વારા એ અણી કાઢે છે. ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ ધ લાઇટ. હવે જુઓ, એ અણી કાઢે છે, પછીની ઘટના શું કીધી છે કે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ કાગળ, આકાશરૂપી સફેદ કાગળ, એટલે સફેદ કાગળને અહીંયા ઉપમા આપવામાં આવી છે સ્કાયની. ધ સ્કાય ઓફ અ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ ધ લાઇટ. હવે આ જે સફેદ કાગળ છે, આકાશરૂપી સફેદ કાગળ, એ લાઇટ દ્વારા ભરાવાનું ચાલુ થશે. મીન્સ કે એમાં હવે કંઈક સર્જન ચાલુ થવાની છે. એ આકાશ કોરું છે, સફેદ કાગળ કોરું છે, એમાં આ જે પેન્સિલની અણી કાઢી છે એનાથી હવે એમાં કંઈક ભરાવાનું ચાલુ થશે. મીન્સ કે એની ઉપર હવે કંઈક કામ ચાલુ થવાનું છે. ઓકે, અને શરૂ થઈ ગયું. જુઓ, ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. એક કાળું પક્ષી જે છે એ એક વૃક્ષને સાથે લઈને ઉડી રહ્યું છે. આ પહેલી કલ્પના, બરાબર, પહેલી ફેન્ટસી કે જે બાળકના મગજમાં છે એ ચિત્ર એવા જ દોરશે. તો એ બાળકની કલ્પના શક્તિ જે છે એ અહીંયા જોવાની છે, એનું ઇમેજિનેશન જોવાનું છે. અને તમે પણ આવું ઘણું બધું ઇમેજિન કર્યું હશે અને ઘણું બધું દોર્યું હશે. કદાચ અમે સામાન્ય રીતના બુક જ્યારે ચેક કરીએ ને ત્યારે સામાન્ય રીતના વિદ્યાર્થીઓની નોટબુકનું છેલ્લું પત્તું નહીં જોવાનું, કારણ કે ત્યાં જો બોય છે તો ત્યાં આગળ કંઈક કાર્ટૂન દોરેલું હશે. ઓકે, નામ છે એ વિવિધ શેડો સાથે લખા હશે, આવું બધું હશે. અને ગર્લ્સ છે તો એમાં સામાન્ય રીતના જોવા મળે મહેંદી કામ કરેલું હોય, બરાબર, મહેંદી કામ કરેલું હોય, અથવા તો ત્યાં આગળ કંઈક સરસ મજાના હેન્ડરાઇટિંગમાં કોઈક સુવાક્યો લખ્યા હોય, આ બધું વાક્ય, આ બધું હોય. આ ઉપરાંત ચિત્રકામ ત્યાં આગળ કરેલું હોય કે ચિત્ર જે છે પૂછવું પડે, બેટા શું દોર્યું છે, અને જ્યારે બાળક કહે કે મેં આ દોર્યું છે તે માની લેવું પડે. એ પ્રકારનું ઇમેજિનેશન બાળકોનું હોય છે. તો આ દીકરીએ જે પહેલું ચિત્ર દોર્યું છે એમાં એક પક્ષી જે છે, એક કાળું પક્ષી જે છે એ વૃક્ષ લઈને ઉડી રહ્યું છે. બરાબર, ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક. એક મોરનું ચિત્ર દોર્યું છે અને મોરને એણે ચશ્મા પહેરાવ્યા છે. બરાબર છે, મોરને ચશ્મા પહેરાવ્યા છે. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર. અગ્નિરથ જે છે, અગ્નિરથ એ હવામાં ઉડી રહ્યો છે. અગ્નિરથ જે છે એ હવામાં ઉડી રહ્યો છે. ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ. અને એરોપ્લેન છે એ રસ્તામાં ચાલી રહ્યું છે. જો સર્જન અહીં આગળ, કુદરતનું સર્જન જે છે એ સર્જનને અલગ રીતના જ રજૂ કરવામાં આવે છે. દેટ ઇઝ કોલ્ડ ઇમેજિનેશન. અને એ ઇમેજિનેશન દ્વારા આ દીકરીએ સરસ મજાનું ચિત્ર તૈયાર કર્યું છે કે મોરને ચશ્મા પહેરાવ્યા છે જે જમીન પર હાલવો જોઈએ. બરાબર, અગ્નિરથ જે છે જમીન પર હાલવો જોઈએ, એને ઉડાડ્યો છે, એ હવામાં ઉડે છે. જે હવામાં ઉડવું જોઈએ એરોપ્લેન, એને રસ્તા પર ચાલતું મૂક્યું છે. ધ લાયન હેવિંગ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. આ સેન્ટેન્સ ખૂબ જ જોરદાર.
ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. સિંહ જે છે એ ગાય સાથે વાતો કરી રહ્યો છે. સિંહ ગાય સાથે વાતો કરી રહ્યો છે. ટોટલી કોન્ટ્રાસ્ટ, બરાબર. કારણ કે સિંહ અને ગાય એ ક્યારેય સાથે હોય જ નહીં વાસ્તવિક દુનિયામાં, બરાબર. પરંતુ અહીં આગળ એ બાળકનો જે નિખાલસ સ્વભાવ જે છે, એ જેની એક ઇનોસન્સ જે છે એ આપણી સામે મૂકી કે એ સિંહને ગાય સાથે વાતો કરતા રજૂ કરી દીધી. એક પીસ, એક શાંતિ, એક પ્રકારની કહેવાય ને કે જે કેટનેસ જે છે એને રિમૂવ કરી નાખી અહીંયા, કારણ કે એના મગજમાં એ નથી, એ બાબત નથી, એટલે એણે બંનેને સાથે વાતો કરતા દર્શાવ્યા છે. વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, બરાબર. એક બ્લેક ટ્રી છે, કાળું વૃક્ષ, એની ઉપર એક આંખવાળો સૂર્ય છે, એક આંખવાળો, વન આઈડ સન, બરાબર. સામાન્ય રીતના આપણે જોઈએ છીએ તો સૂર્યનું ચિત્ર દોર્યામાં આંખો મૂકવાની તો બે હોય. આદિ પોઝિશન ઓન, એટલે શું થયું, એ વૃક્ષ ઉપર અડીને બેઠો છે સૂર્ય. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, અને એ સૂર્ય છે એની ઉપર જે વાદળ છે એ વાદળના થીગડા, ઇન ધ સેન્સ એ સૂર્યની ઉપર વાદળ મૂક્યા છે. આઈ ટોટલી કોન્ટ્રાસ્ટ થયું, કારણ કે વાદળ તમે સામાન્ય રીતના જુઓ તો સૂરજની નીચે હોય, બરાબર છે, બિનિત ધ સન હોય. અહીંયા આગળ એને ઓવર ધ સન મૂકી દીધા છે. તો જો આ કલ્પના શક્તિ એની મજા આવે એવી છે ને બધી. ઓકે, હવે પછીનું બાબત. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. વધારામાં જુઓ કે આ જે વાદળ હતા એ વાદળ પર પાછી બ્લુ ફિશ છે એ ઉડી રહી છે. જ્યાં વાદળ મૂક્યા છે વાદળની ઉપર પાછી માછલીઓ ઉડી રહી છે. ધ યલો બ્લડ બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, અને પીળા પતંગિયા એ પાણીના ઝરણામાં તરી રહ્યા છે. જો જેને તરવું જોઈએ એને ઉડાડે છે, જેને ઉડવું જોઈએ એને તરાવે છે. જો આ બાળકની ઇમેજિનેશન કહેવાય. આવું આપણે ઘણીવાર દોરી નાખતા હોઈએ છીએ. દોર્યું હશે કે જે આપણે આપણી ઉર્મિ છે, આપણા જે ઇમોશન છે એને આપણે પેપર ઉપર મૂક્યા છે. રેડી? ઓકે, સરસ, ચાલો આગળ વધીએ. મજા આવે છે ને? માય ડાર્લિંગ એના આનંદ ખાતર આ પ્રકારના વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. આ મારી વાલી દીકરી પોતાના આનંદ માટે થઈને પોતાને મજા આવે એવું આ બધું દોરીને એને મજા આવતી હોય ને, કે આ મેં કેટલું સરસ દોરી નાખ્યું, મેં કેટલું સરસ સર્જન કરી નાખ્યું, મેં અહીંયા મૂકી દીધું, અહીંયા મૂકી દીધું, મારી દુનિયા છે આ. તો એણે એ સરસ મજાના વિચિત્ર ચિત્રો દોરવામાં એ મશગુલ છે અને એમાંથી આનંદ થાય છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક, બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક, પરંતુ જ્યારે સ્કૂલના શિક્ષક તેણીને હોમવર્ક આપે છે, માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર, ત્યારે મારી વાલી દીકરી એ જે પેન્સિલની અણી છે એ ગુસ્સામાં તોડી નાખે છે, બરાબર. દાંત વીસી અને એ જે પેન્સિલ છે એની જે અણી છે અને વીસીને તોડી નાખે છે. ગીવ્સ હર વર્ક, માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર, એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, બરાબર. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, અને એ સોરી એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્સ્ડ, બરાબર. અને આ જે
ઝળહળતી પેન્સિલ છે, બરાબર છે, બરાબર છે. એને કેન્ડલ કીધું છે કારણ કે હવે જ્યારે એ એટલે કે મીણબત્તીના ત્યાં આગળ રૂપક આપ્યું, પછી તો કે અત્યારે એણે આણી તોડી નાખી એટલે જે ઝળહળતી તેજસ્વી જે પેન્સિલ હતી મીણબત્તી રૂપી ઇઝ એક્સ્ટિંક્સ એ બુજાઈ જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. હવે એ જે વ્હાઇટ પેપર, બરાબર છે, આકાશરૂપી સફેદ પેપર છે એની ઉપર હવે શું રહે છે, તો કે માત્ર ને માત્ર ધુમાડો રહે છે. ધુમાડો ઇન ધ સેન્સ મીણબત્તીને જ્યારે ફૂંક મારી દે એટલે લાઇટ ધુમાડો એમાંથી નીકળે છે. એવી રીતના અહીં હવે પેન્સિલ જે છે એની અણી ભટકાવી દીધી, તોડી નાખી, એટલે હવે એ પેજ ઉપર નવું સર્જન થતું અહીંયા અટકી જશે. ઓકે, તો આ બાબત જે છે એ પોએટે આપણી સામે ખૂબ જ સરસ મજાની શૈલીમાં રજૂ કરી છે અને ખૂબ જ મજા આવી એવી પોયમ છે. મજા આવી ને? ઓકે, તો રીડ ટ્વાઇસ, ફરીથી વાંચજો, ફરીથી આ દરેક કલ્પનાને અનુભવજો અને આવી આપણી જે કાંઈ પ્રક્રિયાઓ થયેલી છે તો એને વાગોળજો. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો હજી આપણી પાસે આમાં થોડો સમય છે તો થોડું આમાંથી વર્ક કઈ રીતના કરવું એ બાબતનું થોડું ઓલું જોઈ લઈએ. ઓકે, ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીં આ જે બીજી પોયમ જે છે ક્વેશ્ચન આન્સર વાળી એક્સરસાઇઝ છે, C3 એ જે છે એ એકવાર સોલ્વ કરી નાખજો. આટલું કામ આ પોયમમાંથી કરો. રેડી? હવે આપણી પાસે જે સમય છે એનો સદુપયોગ કરતા આપણે આની પછીની જે પોયમ છે એના હાર્ડવર્ડ્સ માત્ર જોઈ લઈએ. ઓકે, એ પોયમ વિશે ચર્ચા પછી કરીશું, અત્યારે એના હાર્ડવર્ડ્સ જે છે એની એક સ્લાઇડ તમને બતાવી દઉં જેથી કરી અને તમે વર્ડ્સ એડવાન્સમાં થોડા તૈયાર કરો અને પછી આપણે એ પોયમ ઉપર જશું. ઓકે, ચાલો હાર્ડવર્ડ્સ ઉપર જઈએ. પોયમ 3, નામ છે ગ્રોવિંગ, બ્રુક મુલર દ્વારા લખાયેલી પોયમ છે. ઓકે, ધીસ ઇઝ ધ હાર્ડવર્ડ્સ ઓફ પોયમ નંબર 3, ગ્રોવિંગ. ઓકે, વિકસવું, ગ્રોવિંગ એટલે વિકસવું. ચાલો, એમાં તમારી સામે વર્ડ્સ કંઈક આવા આવવાના છે. ટુ સ્લે એટલે ના પર વિજય મેળવવો. ટુ સ્લે એટલે ના પર વિજય મેળવવો. ફોય એટલે દુશ્મન, અને અહીં એનો મતલબ લેવાનો છે તકલીફ. ઓકે, ફોય. બેટલ એટલે લડાઈ, યુદ્ધ. બેટલ એટલે લડાઈ, યુદ્ધ. સંઘર્ષ, અહીં એનો અર્થ સંઘર્ષ. શબ્દ સમૂહ છે, ફ્રેઝ છે. ટુ ગ્રો વિંગ્સ એટલે મોટા થવું. ટુ સીઝ એટલે ઝડપી લેવું. ટુ સીઝ એટલે ઝડપી લેવું. ફિયર એટલે ડર. ફિયર એટલે ડર. કર્વ એટલે બનાવવું કે ઘડવું. કર્વ એટલે બનાવવું કે ઘડવું. નિશ એટલે સ્થાન આપવું. નિશ એટલે ખાસ સ્થાન, સોરી, નિશ એટલે ખાસ સ્થાન. શું સિમ્સ એટલે પોતાની જાતને ઘડવી. શું સિમ્સ પોતાની જાતને ઘડવી. ટુ બી ઓફ એટલે નાથી દૂર રહેવું. ટુ બી ઓફ એટલે નાથી દૂર રહેવું. ટુ ડ્રાય ટીયર્સ એટલે આશ્વાસન આપવું, બરાબર, ફ્રેશ છે આ પણ. ટુ ડ્રાય ટીયર્સ એટલે આશ્વાસન આપવું.
विक्ट्री एटले के विजय, विक्ट्री एटले के विजय। ओके, आ वर्ष जे छे पोयम नंबर थ्री में आपणी सामे आवाना छे। ए पोयम पण खूब ज जोरदार छे, खूब ज मजेदार अने एकदम इंस्पिरेशनल पोयम जे छे ए ब्रुक मुलरे लखी छे, खूब ज मजा आवे एवी। ओके, तो एना विशे आपणे नेक्स्ट लेक्चर में चर्चा करीशुं। ओके, चालो आजना लेक्चर ने आपणे अहीं पूर्ण जाहेर करीए छे अने आगळनो वर्ग કરી દેજો। ઓકે, તમારા કઈ એવા પ્રશ્નો છે તો મને કોમેન્ટ્સમાં પૂછી લેજો। વર્ક શું કરવું, શું ન કરવું, કેટલી વાર કરવું, એ દરેક બાબતના પ્રશ્નો જો તમારા છે તો મને યુટ્યુબ પર પૂછી લેજો, આપણે એનું સોલ્યુશન અત્યારથી જ કરતા રહેશું, બરાબર। પછી છેલ્લે બધા પ્રશ્નો સાથેનો ભેગા થાય, એટલે ગ્રામર હોય કે ટેક્સ હોય કે ઇમેલ રાઇટિંગ કર્યું છે એ હોય, કોઈ પણમાં તકલીફ છે તો એ તાત્કાલિક અત્યારથી જ સામી રજૂ કરતા જજો। ઓકે, કારણ કે જો કદાચ તમને એવું એક પછી સ્કૂલ ચાલુ થાય ત્યારે આપણે બધું જોઈ લેશું, જોઈશું ત્યારે પાછું, વાંધો નહીં, અત્યારે હું તમને થોડી હિંટ આપી દઉં, તમને કોઈ વાંધો નહીં ને? ઓકે, તો એ પ્રમાણે અમુક તમારા ડાઉટ છે એ પૂછવાનું રાખો, ઓકે, જેથી કરી છેલ્લે બધું ભેગું ન થઈ જાય। ઓકે, ચાલો મળીએ પછી, ગુડ બાય।